नमस्कार मित्रों, आपणे धोरण 12 नो पी विभाग तत्वो जे छे एमां आपणे समूह नंबर 15 नी चर्चा पूर्ण करेली। हवे समूह नंबर 16 एना अंगे चर्चा करीए। तो समूह 16 जेने आपणे चालको जन फेमिली एना तरीके ओळखीए छीए, अथवा प्रथम सभ्य ऑक्सीजन छे तो ऑक्सीजन फेमिली स्वरूपे आपणे एने ओळखीए छीए। आनी अंदर ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्युरियम अने पोलोनियम जेवा घटकों जे छे एनो समावेश थाय। ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्युरियम अने पोलोनियम। ओ जरा स्टाइल से टीपो प्रवर्ष, ओ जरा स्टाइल से टीपो, આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ। ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ। હવે આમાં પ્રાપ્તિ સ્ત્રોત ને અંતે બધું તમને ખ્યાલ જ છે, NH2 NP4 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના। એટલે વાસ્તવમાં અહીંયા તમે જોવા જશો તો NP4 ઇલેક્ટ્રોન રચના છે, એટલે NP3 કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે એમ કહી શકીએ। બરોબર છે। ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે જોવા જાવ તો બાહ્યતમ કક્ષામાં 4 અને 2 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય। બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય? 6 ઇલેક્ટ્રોનનો। 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જ્યારે હોય ત્યારે કાં તો એ અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે -2 ઓક્સિડેશન અવસ્થા, અને કાં તો 6 ગુમાવે તો +6 એટલે આઈની રેન્જ થાય। બરોબર છે। ઓક્સિજન ઘટકો માટેની આ રેન્જ થાય, મેક્સિમમ +6 સુધી હોઈ શકે। પણ તમે જાણો છો મિત્રો એ પ્રમાણે કે ફ્લોરિન જે છે એ વિદ્યુત ઋણતામાં પ્રથમ નંબરે, ત્યારબાદ બીજો નંબર જે છે ને ઓક્સિજનનો આવે। બરાબર છે। વિદ્યુત ઋણતામાં એટલે ફ્લોરિન સિવાય કોઈ ઘટકમાં એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા નથી ધરાવતો। ખાસ ધ્યાનમાં રાખજો કે ઓક્સિજન ફ્લોરિન સિવાયના અન્ય ઘટકમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। હા, ફ્લોરિનના સંયોજન હોય, દાખલા તરીકે O2F2 છે અથવા OF2 છે, OF5 છે, તો આની અંદર તમે જોવા જાવ તો ફ્લોરિનની તમારે -1 ઓક્સિડેશન અવસ્થા લેવી પડે। તો -1 × 2 એટલે -2, તો અહીંયા +1 થશે। આમાં તમે જોવા જાવ તો +2 થશે, આમાં +5 થશે। તો આવા સંયોજન જે છે, બરાબર છે, એ ફ્લોરિન સાથેના ઓક્સાઇડો જે છે એમાં એક ટૂંકમાં ઓક્સિજન જે છે એ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે, બાકીના બધા સંયોજનોની અંદર એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ તમને ઋણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, ધન ઓક્સિડેશન અવસ્થા એના માટે શક્ય છે નહીં। બીજી એક વાત કે અહીંયા સલ્ફર અંગે જો ચર્ચા કરવા જઈએ તો સલ્ફરને એક બીજું નામ આપવામાં આવ્યું છે। સલ્ફર જે છે ને એક બીજા નામ એટલે બ્રાઇન સ્ટોન તરીકે પણ ઓળખવામાં આવે। સલ્ફર ને BRIME બ્રાઇન STON સ્ટોન, બરાબર છે, એટલે બ્રાઇન સ્ટોન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ખાસ ધ્યાનમાં રાખજો, સલ્ફર માટેની વાત કરવા જાય તો સલ્ફર જે છે એને આ રીતે પણ ઓળખવામાં આવે છે। બરાબર છે। આ સલ્ફર નામ તે સંસ્કૃત શબ્દ, બરાબર, શબ્દ સમજો, સંસ્કૃત શબ્દ એના ઉપરથી ઉતરી આવેલ છે। કયો શબ્દ સંસ્કૃત શબ્દ? તો કે સલ્વરી, SULVERI, જેને સલ્વરી એના ઉપરથી આ સલ્ફર શબ્દ ઉતરી આવેલો છે। આ સલ્વરી શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે એના ઉપરથી। આનો મતલબ શું થાય? તો કે ભાઈ કિલર ઓફ કોપર, એટલે કે ટૂંકમાં કોપર જે છે એને નાશ કરનાર,
कोने नाश करनार कोपर ने बराबर छे। तमे जाणो छो ए प्रमाणे के कोपर साथे सल्फर बहु सारी रीते जोड़ाय, ऑक्सीजन करता पण बहु सारी रीते जोड़ाय बराबर छे। तो खास ध्यान में राखजो, एटले शब्द छे किलर ऑफ कोपर एवी रीते पण एने ओळखवामां आवे छे। एना उपरथी शब्द आव्यो छे सल्फर। तो आ रीते आ चालकोजन घटको जे छे एना अंगे आपणे आ माहिती जे छे ई ध्यान में लई शकीए। हवे सल्फर जे छे ए एक पद्धति जे छे एना द्वारा मेळवी शकाय, जेने फ्रास प्रविधि कहेवाय। फ्रास प्रविधि जे आपणी टेक्सटबुक में अत्यारे हाल में नथी, पण आ तो तमने ख्याल लेवा माटे थईने फ्रास प्रविधि सल्फर मेळववानी पद्धति। पद्धति में कई नथी भाई, तो के भाई खड़को में सल्फर घन स्वरूपे एटले के तत्व स्वरूपे, जो तत्व स्वरूपे जमा थयेल होय जेने आपणे जमानी जगह शब्द निक्षेपित शब्द पण बोले, निक्षेपण थयेल होय बराबर छे। એટલે દાખલા તરીકે આ કોઈ આ સોલ્ટ ટૂંકમાં સોરી આ ખડક છે, અહીંયા માની લો કે આટલા વિભાગમાં સલ્ફર છે, તો કરવાનું શું હોય? તો કે ભાઈ અહીંયા છે ને ડિગિંગ કરે એટલે ખોદી નાખે બરાબર છે, અને પાઇપલાઇન જે છે આમ ફિટ કરે। હવે પાઇપલાઇન ફિટ કરીને અહીંથી ગરમા ગરમ પાણી જે છે એ પસાર કરવામાં આવે। શું કરવામાં આવે? પાણી બરાબર છે। સામાન્ય રીતે તમે જોવા જાઓ તો ખૂબ ઊંચા તાપમાને પાણીની વરાળ એટલે કે બાષ્પ પસાર કરવામાં આવે, જેથી સલ્ફર પીગળે બરાબર છે। હવે સલ્ફર છે એ આ પીગળી જાય, સલ્ફર પીગળી જાય પછી હવા ફૂંકવામાં આવે, જેથી પીગલિત સલ્ફર પ્રાપ્ત। આ રીતે ટૂંકમાં આવી પદ્ધતિને ફ્રાસ પ્રવિધિ કહેવાય। કઈ પદ્ધતિ કહેવાય? ફ્રાસ પ્રવિધિ અથવા ફ્રાસ પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે। હવે બાકીનું મિત્રો તમારે ટેક્સ્ટબુક મુજબ જ કરવાનું છે, પણ થોડું જે કંઈ પણ નવીન વસ્તુ હોય એ હું તમને અહીંયા રજૂ કરું છું કે ભાઈ આ વસ્તુ જે છે એ પણ સાથે સાથે આપણે ધ્યાનમાં લઈએ તો આપણો જે કંઈ પણ જાણકારી જે છે એ વધી જાય, અને આપણે ઘણી વાર અમુક પ્રશ્નો જે છે એ કોઈ અલગ રીતના પૂછાય તો એમાં આપણે જવાબ આપી શકીએ। બીજું કે સલ્ફર ને એ બધાને તમે જાણો છો એ પ્રમાણે કે સલ્ફર વિવિધ સ્વરૂપો ધરાવે છે, બહુરૂપોની સાથે સાથે એ ખાસ કરીને પોલિમર સ્વરૂપે એટલે કે ટૂંકમાં પોતાના ને પોતાના ઘટક સાથે એટલે કેટેનેશનનો ગુણધર્મ સારો છે એમ કહી શકાય બરાબર છે। એમાં એક ઘટક છે કે સલ્ફર જે છે સલ્ફર નું રેખીય એસ એન સ્વરૂપ જેને કેટીના કહેવાય, આ એક શબ્દ યાદ રાખજો કેટીના બરાબર છે, કેટીના, કેટરીના નો કહી દેતા હો ભાઈ, કેટીના બરાબર છે। તો આ કેટીના ઈ એસએન નું સ્વરૂપ છે, કોનું સ્વરૂપ છે? એસએન। હવે એસએન એટલે ટીન નથી હો ભાઈ, અહીંયા એસ એટલે સલ્ફર અને એન એટલે શું? તો કે એન બરાબર 2 થી 5 ઘટક સુધી હોય શકે, એટલે કા સલ્ફર SS હોય અથવા SSSS 1 2 3 4 5 સુધી હોય શકે, આવી રીતે સલ્ફર જોડાયેલા હોય તેને કેટીના કહેવાય। તો આવા સ્વરૂપને આપણે કેટીના સ્વરૂપ કહેવામાં આવે છે બરાબર છે। બાકી તો સલ્ફર જે છે એ ચેર અને બોટ ફોર્મ એવું આપણે ટેક્સ્ટબુકમાં બધી વસ્તુ જે છે એ આપણે શીખીએ જ છીએ બરાબર છે। આ જે છે તો આપણે એને આ ચેર ફોર્મ કહીએ, એવી રીતના બોટ ફોર્મ પણ હોય બરાબર છે, હોડી સ્વરૂપ એટલે બોટ ફોર્મ કહીએ બરાબર, અને આ જે છે કેવું ફોર્મ થાય? ચેર ફોર્મ થાય। એમાં સામાન્ય બોટ કરતા ચેર સ્વરૂપ વધારે સ્થાયી હોય। તો આ બધા બંધારણ વિશે તો તમને ખબર જ છે, પણ આ સ્પેશિયલી 2 થી 5 વાળા જે છે એને કેટીના કહેવાય। શું કહેવાય? કેટીના, એ પણ ધ્યાનમાં રાખજો। પછી ત્યારબાદ સલ્ફર જે છે એના વિવિધ ઓક્સો એસિડની જો ચર્ચા કરવા જાય તો સલ્ફરના વિવિધ ઓક્સો એસિડ, તો મિત્રો સલ્ફર જે છે એ વિવિધ ઓક્સો એસિડ ધરાવે છે। એમાં તમને ખબર જ છે અમુક આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, અમુક વધારાના છે અને એના બંધારણ પણ આપણે ધ્યાનમાં લઈએ H2SO3
H2SO3 જે છે એને સલ્ફ્યુરસ એસિડ કહેવાય, સલ્ફ્યુરસ એસિડ, બરાબર છે. આ તમે જાણો છો એ પ્રમાણે કે અહીંયા સલ્ફર જે છે એ મધ્યસ્થ પરમાણુ થયો, એટલે એક બે ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ અને છ એના ઇલેક્ટ્રોન થયા. હવે હાઇડ્રોજન છે એ મોનોવેલન્ટ હોવાથી એકી સંયોજક છે, એટલે બે હાઇડ્રોજન જોડાના. ઓક્સિજન જે છે એ કયો સંયોજક થયો કહેવાય, તો કે ભાઈ દ્વિસંયોજક ઘટક સ્વરૂપે રહેલો હોય, બરાબર છે. તો હવે તમે અહીંયા જોવા જાવ તો આ બે ને બે ઘટક જે છે એ ઓક્સિજન સ્વરૂપે ટૂંકમાં જોડાઈ જાય, બરાબર. તો આ પ્રકારની ઘટના જે છે એના કારણે થઈ, અને અહીંયા બંધારણ જે છે એમાં તમને થોડુંક જુદાપણું જોવા મળશે. વાસ્તવમાં આ રીતના ઓક્સિજન ન જોડાયેલા હોય, બરાબર છે, એટલે તમને ખ્યાલ આવે એના માટે થઈને જ ખાસ સમજાવેલું છે. તો વાસ્તવમાં શું હોય, તો કે આ હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ ઓએચ સ્વરૂપે રહેલા હોય, એટલે બે ઓએચ ઘટકો રહેલા હોય અને એક ઓક્સિજન રહેલો હોય. તો બંધારણમાં તમે જ્યારે પણ આ સંકરણ સમજતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા ઓએચ ઓએચ ને ધ્યાનમાં લેવાના, અને બે ઇલેક્ટ્રોન જે છે એ પૈકીનો એક ઓક્સિજન જોડાયેલો હોય, એટલે સલ્ફરનું બંધારણ છે ને એ આ ટાઈપનું થાય. અહીંયા એક ઓએચ, આ બીજો ઓએચ, અને એક જે છે એ ડબલ બંધ દ્વારા કોણ જોડાયેલો હશે, ઓક્સિજન, દ્વિસંયોજક છે. એટલે હજી એક લોન પેર વધે, આને આપણે લોન પેર ગણશું. આ બોન્ડિંગ પેર, બોન્ડિંગ પેર, બોન્ડિંગ પેર, એટલે ત્રણ જે છે ને મિત્રો, બોન્ડિંગ પેર છે એ ત્રણ થશે અને લોન પેર એક થશે, એટલે ટોટલ ચાર ઘટક, ચાર વાળું, ચાર એટલે હંમેશા sp3 ઘટક થાય. કયું થાય? sp3. તો અહીંયા જે છે એ આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આપણે દર્શાવવું પડે. તો આનો આકાર જે છે એ તમે વિચારવા જાવ ને તો ત્રિકોણીય પિરામિડલ ટાઈપનો થાય, ત્રિકોણીય પિરામિડલ, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તમને અહીંયા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછી શકે એટલે મેં તમને આ મેથડથી આખું સમજાવેલું છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હવે પછી તમે દરેક માટે આ ઘટના જે છે એના આધારે બધી વસ્તુ સમજી શકો કે અન્ય ઘટકોમાં પણ શું હોઈ શકે. દાખલા તરીકે H2SO4 હોય તો આ જે છે એ સલ્ફ્યુરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. હા મિત્રો, આમાં સંકરણ તો sp3 જ થયો, H2SO3 હોય કે H2SO4 હોય, બરાબર છે. H2SO4 માં સલ્ફર આ જ રીતે તમારે ગણવાનું થાય, એક બે ત્રણ ચાર પાંચ અને છ, પણ ભૂલ ન થઈ જાય કે બે હાઇડ્રોજન અને ચાર ઓક્સિજન, તો ભેગું જ ન થાય, બરાબર છે. પણ વાસ્તવમાં બે ઓએચ સમૂહ જે છે એ અહીંયા રહેલા છે અને દ્વિસંયોજકતા ધરાવતા ઓક્સિજન રહેલા, તો આમાં બધા બોન્ડિંગ પેર, બોન્ડિંગ પેર ચારે ચાર, લોન પેર આમાં ઝીરો છે, એટલે આમાં એ કોઈ લોન પેર ન આવે ભાઈ. તો આમાં એસ સાથે ઓએચ, ઓએચ ડબલ બંધ ઓ અને ડબલ બંધ ઓ, આ રીતે તમે દર્શાવી શકો. તો આનો આકાર જે છે એ સમચતુષ્ફલકીય જ થાય, સમચતુષ્ફલકીય જ થશે. ખ્યાલ આવે છે? સમચતુષ્ફલકીય સંકરણ sp3 થાય, H2SO4 માં બંધારણ સમચતુષ્ફલકીય થાય અને બધા જ બોન્ડિંગ પેર છે એટલે લોન પેર ઝીરો થાય. તો ઘણી વાર મિત્રો તમને આની અંદર લોન પેર અને બોન્ડિંગ પેર ની ગણતરી જે છે પણ પૂછે છે, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન જે છે એની ગણતરી આ રીતે તમે દર્શાવી શકો. તો આ H2SO3 થયો, આ H2SO4 જે છે એનું બંધારણ થયું. પછી H2S2O3 જે છે એના અંગે વાત કરીએ. H2S2O3 તો H2S2O3 આમાં જો સલ્ફર બે છે, બરાબર છે, જેને આપણે થાયો સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. થાયો સલ્ફ્યુરિક એસિડ એના તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ થાયો સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ આપણે જોવું હોય, થાયો સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડ નું તમે જે રીતે બંધારણ દોરતા હતા એ જ રીતે અહીંયા ત્રણ ઓક્સિજન પૈકી એક ઓએચ, આ બીજો ઓએચ, અહીંયા ડબલ બંધ ઓ, અને સલ્ફ્યુરિક એસિડમાં અહીંયા ઓક્સિજન હતો એની જગ્યાએ ખાલી સલ્ફર આવે, બીજો કોઈ ફેર પડે નહીં. તો મિત્રો આ જે છે થાયો સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ થયું. કોનું બંધારણ થયું? થાયો સલ્ફ્યુરિક એસિડ. પછી તમે જાણો છો એ પ્રમાણે કે H2SO5 અને કેરોઝ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે, તમે નામ સાંભળેલું હશે, અથવા પર મોનો સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એના તરીકે પણ ઓળખવામાં આવે.
तो आमा जे छे आम खरेखर पेरोक्सी मोनो सॉरी पर मोनो क्यों अथवा पेरोक्सी मोनो सल्फ्यूरिक एसिड एम पण एने कहेवामां आवे। तो सल्फ्यूरिक एसिड नुं ज बंधारण भाई एस डबल बंद ओ ओ एच ओ एच पण अहींया पेरोक्साइड घटक जे छे रहेलो होय शुं रहेलो होय भाई पेरोक्साइड એટલે આપણે સોરી અહીંયા આપણે ડબલ બંધ આ બાજુ બતાવી દઈએ અને આ બાજુ ઓઓ એચ જે છે એ દર્શાવી દઈએ એટલે સલ્ફ્યુરિક એસિડમાં આ ઓ એચ જે છે એમાં એક હજી વધારાનો ઓ આવી જાય એટલો ફેર એમાં કાંઈ બીજો ફેર પડશે નહીં જેને આપણે પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા કેરોઝ એસિડ તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત બીજો જે છે આમાન આમાં ડાઈ ઘટક સ્વરૂપે એક બંધારણ જે છે રહેલું છે એ જે છે એને આપણે અહીંયા દર્શાવીએ આપણે H2S2O8 આ જે છે ને માર્શલ એસિડ તરીકે ઓળખવામાં આવે માર્શલ એસિડ બરાબર છે। આ પણ શબ્દ તમે કદાચ સાંભળેલો હશે માર્શલ એસિડ। તો આ માર્શલ એસિડ જે છે એ પેરોક્સી ડાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એટલે પેરોક્સી ડાઈ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એના તરીકે એને ઓળખવામાં આવે અને એના બંધારણની અંદર તમે જોવા જાઓ તો એસ ડબલ બંધ ઓ અને આ બાજુ પણ આપણે જે લખીએ છીએ ડબલ બંધ ઓ એ તો આવશે જ વધારામાં અહીંયા ઓ એચ પણ આવશે। હવે જે બંધારણ જે છે એમાં ખાસ ઓક્સિજન જે છે એ પેર સ્વરૂપે હોય બાકીનું બંધારણ આ જે ઘટકમાં આપણે દોર્યું એ જ રીતના ફરીથી પાછું આપણે બંધારણ દોરવાનું થાય। તો તમે અહીંયા જોશો તો તમને એચ ટુ જોવા મળશે એસ ટુ જોવા મળશે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ઓક્સિજન જોવા મળશે એટલે એચ ટુ એસ ટુ ઓ એક પ્રકારનું બંધારણ થયું। અને હજી એક બંધારણ બાકી છે એ જોઈએ તો એ જે છે એ શબ્દ આવે છે ડાઈ થાયોનિક એસિડ ડાઈ થાયોનિક એસિડ। ડાઈ થાયોનિક એસિડ જે છે એનું અણુસૂત્ર H2S2O6 તરીકે દર્શાવવામાં આવે ડાઈ થાયોનિક એસિડ એમાં SS બંધ હોય ડબલ બંધ O ડબલ બંધ O ડબલ બંધ O અને OH અહીંયા પણ OH અને અહીંયા પણ ડબલ બંધ O આ રીતનું બંધારણ થાય આને કહેવાય ડાઈ થાયોનિક એસિડ। તો આ રીતના સલ્ફરના વિવિધ ઓક્સો એસિડ જે છે એના ઘણા બધા બંધારણ આપણે ટેક્સ્ટબુક ની અંદર પણ આપેલા છે પણ એ સિવાયના વધારાના જે કંઈ પણ બંધારણો છે એ અને નામ જે છે એ ખાસ ધ્યાને લેવા જેવા છે। તો આ વાત થઈ સમૂહ નંબર 16 જે છે એમાં સલ્ફરના વિવિધ ઓક્સો એસિડ સંદર્ભે। હવે મિત્રો ત્યાર પછીની વાત કરવા જઈએ તો ખાસ આનો એક અગત્યનો ઘટક જે છે એ સલ્ફ્યુરિક એસિડ જે છે એના અંગે આપણે ચર્ચા કરવી છે H2SO4 જેને આપણે હમણાં જ વાત કરી સલ્ફ્યુરિક એસિડ બરાબર છે। તો મિત્રો આ સલ્ફ્યુરિક એસિડ જે છે એમાં આ સલ્ફર જે છે એનો ઓક્સિડેશન આંક સલ્ફરનો ઓક્સિડેશન આંક આંક પ્લસ સિક્સ થાય ચાર દુ આઠ માંથી બે જાય પ્લસ સિક્સ અને તમને ખબર છે કે સલ્ફર મેક્સિમમમાં મેક્સિમમ પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એથી વધારે ઓક્સિડેશન અવસ્થા એમાં શક્ય બનતી નથી। હવે સલ્ફ્યુરિક એસિડ જે છે એમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ ઔદ્યોગિક સંયોજનમાં મોટાભાગના સંયોજનની બનાવટમાં કોઈને કોઈ રીતે થતો હોય એટલે આને રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવે બરાબર છે કિંગ ઓફ કેમિકલ બરાબર છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો રસાયણનો રાજા એના તરીકે એને ઓળખવામાં આવે। બીજું કે શરૂઆતમાં આ ઘટક એટલે કે H2SO4 એનું ઉત્પાદન જે છે એ ફેરસ સલ્ફેટ માંથી કરવામાં આવતું ઉત્પાદન થતું હતું। હવે બરાબર શબ્દ સાંભળજો આ ફેરસ સલ્ફેટ જે છે ને એને ગ્રીન વિટ્રીઓલ કહેવામાં આવતો શું બોલવામાં આવતો ગ્રીન વિટ્રીઓલ બરાબર છે। હવે આ આપણું સલ્ફ્યુરિક એસિડ જે છે H2SO4
એ આ ગ્રીન વિટ્રીઓલમાંથી પ્રાપ્ત થતું, એટલે આપણા એચ ટુ એસઓ ફોર જે છે એને ઓઇલ ઓફ વિટ્રીઓલ તરીકે ઓળખવામાં આવે. એનું કારણ છે કે આનો એપિયરન્સ, દેખાવ જે છે એ તેલ જેવો હોય, બરોબર છે, અને વિટ્રીઓલમાંથી પ્રાપ્ત થતો હતો, એટલે એના કારણે આપણે એને ઓઇલ ઓફ વિટ્રીઓલ તરીકે ઓળખીએ. એટલે આ નામ પણ ધ્યાનમાં રાખજો. સલ્ફ્યુરિક એસિડ જે છે એનું બીજું એક નામ છે ઓઇલ ઓફ વિટ્રીઓલ, આ રીતે પણ એને ઓળખવામાં આવે, એને કહેવાય આપણે ઓઇલ ઓફ વિટ્રીઓલ. આ ઉપરાંત ગંધકનો તેજાબ એવો શબ્દ પણ, આ લોકલ શબ્દ છે ગંધકનો તેજાબ, કેમ કે સલ્ફર જે છે એને ગંધક તરીકે ઓળખવામાં આવે, એના માટે થઈને આપણે એને ગંધકનો તેજાબ એવો શબ્દ એના માટે વાપરીએ છીએ. બીજી વાત કે સલ્ફ્યુરિક એસિડ જે છે એ સામાન્ય રીતે સંપર્ક વિધિ જે છે એની મદદથી મેળવવામાં આવે છે, એ તમે જાણો જ છો ભાઈ, બરાબર છે. H2SO4 નું ઉત્પાદન કેના વડે થાય? સંપર્ક વિધિ, બરાબર છે. સંપર્ક વિધિ ઉપરાંત પણ એક પદ્ધતિ જે છે, અન્ય પદ્ધતિ જે છે એ છે લેડ ચેમ્બર વિધિ, આ બીજી વિધિ, બરાબર છે. આમાં ઉદ્દીપક તરીકે V2O5 અથવા પ્લેટિનમ, એસ્બેસ્ટોસ યુક્ત પ્લેટિનમ એવો શબ્દ બોલવામાં આવે, જ્યારે આમાં NO નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ વધુ પરફેક્ટ પદ્ધતિ કઈ છે? સંપર્ક વિધિ. એટલે મોટાભાગે આપણે સંપર્ક વિધિનો ઉપયોગ કરીએ છીએ, પણ છતાં પણ ધ્યાનમાં રાખવું કે આ લેડ ચેમ્બર વિધિ પણ ખરેખર H2SO4 ના ઉત્પાદન માટે ઉપયોગી છે. બીજું, H2SO4 પ્રબળ ભેજ શોષક ઘટક છે, માટે ઘણા સંયોજનમાં ડિહાઇડ્રેશન માટે ઉપયોગી છે. હવે સામાન્ય રીતે ખાસ ધ્યાનમાં રાખજો, ખાંડ પછી લાકડું કાગળ આ બધામાંથી પાણી દૂર કરી કાર્બન સ્વરૂપ આપે. દાખલા તરીકે તમને ખબર છે કે C12H22O11 એની સાંદ્ર H2SO4 પ્રક્રિયા થાય તો ખાંડ બળી જાય એવો આપણે શબ્દ કહીએ, બરાબર છે. તો થાય શું? તો કે 12 કાર્બન છૂટા પડે અને પાણીના 11 અણુઓ જે છે એ સલ્ફ્યુરિક એસિડ દ્વારા અધિશોષિત થઈ જાય, બરાબર છે. તો અહીંયા જે છે એ આપણને કાર્બનનો કાળો ભાગ, એટલે કાર્બન બ્લેક એવો શબ્દ પણ બોલાય. તો આવી રીતે ટૂંકમાં કાર્બન બ્લેક જે છે એ આપણને પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત એસિડમાંથી પણ એ પાણી જે છે એને રિમૂવ કરી શકે, તો એ ગુણધર્મ પણ એનો બહુ મહત્વનો છે સલ્ફ્યુરિક એસિડનો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ફોર્મિક એસિડ HCOOH, બરાબર છે, સાંદ્ર H2SO4, તો મિત્રો આની અંદરથી CO છૂટો પડે અને સાથે સાથે પાણી છૂટું પડે, એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી પણ એ પાણીનો અણુ રિમૂવ કરી શકે. આ ઉપરાંત જો ઓક્ઝેલિક એસિડ લેવામાં આવ્યો હોય, આ ફોર્મિક એસિડ હતો, ફોર્મિક એસિડ એની જગ્યાએ જો આપણે ઓક્ઝેલિક એસિડ જે છે એ વાપરીએ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 પણ સાંદ્ર, બરાબર છે, એટલે ખાસ કરીને તો ઓલિયમનો ઉપયોગ થતો હોય, તો ખાસ ધ્યાનમાં રાખજો, એક CO છૂટો પડશે, એક CO2 છૂટો પડશે અને સાથે સાથે એક પાણીનો અણુ જે છે એ રિમૂવ થાય છે. તો આ રીતે ડિહાઇડ્રેશન અથવા તો ટૂંકમાં જેને કહીએ નિર્જલીકરણની ઘટના જે છે એ અહીંયા તમને જોવા મળે છે. તો આ રીતે તમે સમૂહ નંબર 16 જે છે એના તમામ ઘટકો જે છે એને સમજાવી શકો, ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ જે છે એના સંદર્ભમાં તમે આ પ્રકારની ચર્ચા જે છે એ સમજાવી શકો. તો આ વાત થઈ સમૂહ નંબર 16 ના સભ્યોની.